હલો વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર એચી વોરા, આઈવી પટેલ કોલેજ ઓફ કોમર્સ, નડિયાદ. બીકોમ સેમિસ્ટર 3, ફંડામેન્ટલ ઓફ કોસ્ટ એકાઉન્ટ, પડતર હિસાબી પદ્ધતિના મૂળ તત્વો કોસ્ટ એકાઉન્ટમાં યુનિટ નંબર 2 એ આપણે શરૂ કર્યો હતો. યુનિટ નંબર 2માં છે ને બે ભાગ છે ને, અ અને બ. એમાં બે અ માલ સામાન શરૂ કર્યો હતો. આ માલ સામાન પતી જશે ને એટલે બે બ મજૂરી શરૂ કરીશું. ઓકે, તો બે અમાં માલ સામાનમાં આપણે બે વિડીયો જોયા હતા, જેમાં આર્થિક વૃદ્ધિ જથ્થો એટલે શું એનું સૂત્ર અને એના ચાર એક્ઝામ્પલ્સ આપણે ગણ્યા હતા. આર્થિક વૃદ્ધિ જથ્થાના ઈઓક્યુ. બરાબર, હવે આજે આમાં આમાં જ માલ સામાનમાં બીજા પ્રકારના પણ દાખલા પૂછાય છે. એનું નામ શું ખબર છે? માલ સામાનની વિવિધ સપાટીઓ લેવલ્સ. બરાબર, કુલ 6 સપાટીઓનો અભ્યાસ કરવાનો છે. અને મિત્રો, આ 6 સપાટીઓના સૂત્રો ગમે તે રીતે આવે ચોપડામાં લખવાના તો ખરા જ, પણ ઘરે 10-10 વાર લખવાના. એક સૂત્ર 8-10 વાર લખવાનું તો જ મોડે થશે. જો સૂત્ર નહીં આવડે તો દાખલો નહીં જ આવડે, કારણ કે આખો દાખલો સૂત્ર પર આધારિત છે. ઓકે, ચલો જુઓ. 6 સૂત્રો છે બેટા, માલ સામાનની જુદી જુદી સપાટીઓના સૂત્રો. ગુરુત્તમ જથ્થો અથવા સપાટી. ગુરુત્તમ એટલે ધંધામાં વધુમાં વધુ રાખવામાં આવેલો માલ. બરાબર, ગુરુત્તમ સપાટી. આનાથી વધારે માલ રાખીએ તો નુકસાન જાય. તો કઈ રીતે મળે? ગુરુત્તમ સપાટી એટલે વર્ધી સપાટી, ઓછા કૌંસમાં ઓછામાં ઓછો સમય ગુણ્યા ઓછામાં ઓછો વપરાશ કૌંસ પૂરો વત્તા આર્થિક વર્ધી જથ્થો. આપણે જોતો તો યોગ્ય. મિત્રો, ચિંતા ના કરતા, આ વર્ધી સપાટી, ઓછામાં ઓછો સમય, ઓછામાં ઓછો વપરાશ, વધુમાં વધુ સમય, વધુમાં વધુ વપરાશ, આ બધું આવશે. બરાબર, આ બધું જ તમને આપી દીધું હશે. બે, લઘુત્તમ જથ્થો અથવા સપાટી. સૂત્ર, વર્ધી સપાટી ઓછા કૌંસમાં સરેરાશ સમય ગુણ્યા સરેરાશ વપરાશ. હવે પહેલા સૂત્રમાં બીજા સૂત્રમાં વર્ધી સપાટી આવી ને બીજા, એ વર્ધી સપાટી છે ને તમારે શોધવી પડશે. એનું ત્રીજું સૂત્ર એ પણ એક સપાટી જ છે. વર્ધી એટલે ઓર્ડર સપાટી. ઓર્ડર સપાટી જો બેટા, ઉપર લઘુત્તમ સપાટી લેશું ખબર છે, એનાથી નીચે માલ કાચો માલ હોવો જ ના જોઈએ ધંધામાં. જો લઘુત્તમ સપાટીથી નીચે માલ જાય સ્ટોક વિભાગમાં કાચા માલનો, તો ઉત્પાદન જ બંધ થઈ જાય. બરાબર, ત્રણ, વર્ધી સપાટી લેશું ઓર્ડર સપાટી. આ સપાટી આવે ને એટલે તરત ઓર્ડર આપી દેવો પડે. ઓર્ડર આપવાની સપાટી, બરાબર, તરત નવા માલનો ઓર્ડર આપવો પડે એવો અર્થ થયો. શું સૂત્ર છે? વધુમાં વધુ સમય ગુણ્યા વધુમાં વધુ વપરાશ. ચાર, સલામતી જથ્થો એટલે શું? સૂત્ર, વધુમાં વધુ વપરાશ ગુણ્યા કૌંસમાં માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય ઓછા માલ મેળવતા લાગતો સામાન્ય અથવા સરેરાશ સમય. આપણે સરેરાશ સમય કહીશું. ઓકે, પાંચ, ભય સપાટી. ઓ, લઘુત્તમ સપાટીથી બી નીચે જાય એટલે ભય સપાટી, ઉત્પાદન બંધ જ થઈ જાય ભાઈ. હવે ભય સપાટી, સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત. આ ગુણાકાર. અને છઠ્ઠું અને છેલ્લું, સરેરાશ સ્ટોક સપાટી એટલે લઘુત્તમ જથ્થો, જે આપણે બે નંબરમાં શોધ્યો હશે, બે નંબરમાં શોધ્યો જ હશે લઘુત્તમ જથ્થો, વત્તા એક દૃત્યાંશ એના આર્થિક વૃદ્ધિ જથ્થાના. બેટા, આ 6 સૂત્રો ગમે તે હિસાબે
ચોપડામાં લખવાના અને એક ચોપ એક સૂત્ર ચાર ચાર પાંચ પાંચ દસ દસ વાર લખવાનું, જ્યાં સુધી યાદ ના રહે ત્યાં સુધી લખો, બાકી આ દાખલો નહીં આવડે ગણવાનો કોઈ અર્થ નથી એવું ના વિચારતા, પરીક્ષાના અગ્રદારે વાંચી લેશું એવું ના વિચારતા. ચલો જુઓ એક એક્ઝામ્પલ આપણે જોઈએ. છ એ છ સપાટીનું જુઓ. નીચે આપેલી માહિતી પરથી વર્ધી સપાટી, લઘુત્તમ જથ્થો, ગુરુત્તમ જથ્થો, ભય સપાટી, સલામતી જથ્થો અને સરેરાશ સ્ટોક સપાટી શોધો. જુઓ, માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય, વધુમાં વધુ સમય ઓર્ડર આપીએ ને એમાં 50 દિવસમાં માલ આવી જાય. માલ મેળવતા લાગતો ઓછામાં ઓછો સમય 30 દિવસ. વધુમાં વધુ સમય આપ્યો છે, ઓછામાં ઓછો સમય આપ્યો છે, તો એના આધારે શું કરવાનું ખબર છે? સરેરાશ સમય શોધવાનો. કેમ? આપણે કામમાં લાગશે સૂત્રમાં. સરેરાશ સમય કેવી રીતે મળે? તો વધુમાં વધુ સમય વધતા ઓછામાં ઓછો સમય. 50 વત્તા 30 ભાગ્યા 2, 80 ભાગ્યા 2, 40. શું કહેવાય? માલ મેળવતા લાગતો સરેરાશ સમય. ઓકે, ચલો. મહત્તમ વપરાશ, વધુમાં વધુ વપરાશ 40 એકમો. લઘુત્તમ વપરાશ એટલે ઓછામાં ઓછો વપરાશ 30 એકમ. અહીંયા પર શું કરવું? ઉપરની જેમ સરેરાશ વપરાશ શોધવાનો આપણે કામમાં લાગશે. કઈ રીતે સરેરાશ વપરાશ મળે? મહત્તમ વપરાશ એટલે વધુમાં વધુ વપરાશ 40 એકમ વત્તા ઓછામાં ઓછો વપરાશ 30 એકમ. 40 વત્તા 30 70 ભાગ્યા 2 સરેરાશ વપરાશ 35 એકમ આવશે. બરાબર, ચાલો. એટલે સરેરાશ ના આપ્યો હોય તો શોધી કાઢવાનો સરેરાશ સમય અને સરેરાશ વપરાશ શોધી કાઢવાનો. ઓકે બેટા, ઘણી વાર શું થાય કહું, સરેરાશ આપ્યો હોય ને ઓછો આપ્યો હોય, વધુ ના આપ્યો, સમજાય? સમય અને વપરાશ એ બે વસ્તુ કેવી છે? સમય અને વપરાશ આ બે વસ્તુ કેવી છે કહું? સમય બી બે ત્રણ પ્રકારનો હોય, વધુમાં વધુ સમય, ઓછામાં ઓછો સમય અને સરેરાશ સમય. આ ત્રણ ત્રણમાંથી બે આપ્યા હશે, આરામથી ત્રીજું મળી જાય. ઓકે, એ રીતે વપરાશ, વપરાશમાં વધુમાં વધુ વપરાશ, ઓછામાં ઓછો વપરાશ અને સરેરાશ વપરાશ, આ ત્રણમાંથી બે આપ્યું હશે, એમાંથી જે બે આપ્યું હોય ત્રીજું મળી જ જાય. ઓકે, ચલો યાદ રાખજો આ મુદ્દા સમજાયા. હવે તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત 5 દિવસ અને આર્થિક વર્ધી જથ્થો 1200 એકમ. પેલા આપણે શોધતા હતા ને આર્થિક વર્ધી જથ્થો EOQ, બરાબર, 1200 એકમ. ચલો શરૂ કરીએ. પહેલાં સરેરાશ સમય અને સરેરાશ વપરાશ શોધવો પડે એવું મેં તમને કહ્યું હતું, બરાબર. ચલો સરેરાશ સમય એટલે જુઓ, વધુમાં વધુ સમય 50, ઓછામાં ઓછો સમય 30. ચલો જુઓ, વધુમાં વધુ સમય વધતા ઓછામાં ઓછો સમય છેદમાં 2, 50 વત્તા 30 ભાગ્યા 2 = 40. થઈ ગયા. ચલો સરેરાશ વપરાશ, વધુમાં વધુ વપરાશ 40, ઓછામાં ઓછો વપરાશ 30. વધુમાં વધુ વપરાશ વધતા ઓછામાં ઓછો વપરાશ 40 વત્તા 30 ભાગ્યા 2 = 35. પતી ગયું, સરેરાશ શોધી ગયું. ચલો શરૂ કરીએ. પહેલું, વર્ધી સપાટી. અત્યારે તો સૂત્ર છે, પછી યાદ રાખજો. હા, બહુ સહેલું જુઓ. હવે સહેલું, વધુમાં વધુ સમય ગુણ્યા વધુમાં વધુ વપરાશ. કેટલો વધુમાં વધુ સમય છે જુઓ? 50 છે ને, હા, અને વધુમાં વધુ વપરાશ કેટલો? 40 છે. તો 50 × 40 2000 એકમો પતી ગયું. લો, કેટલી વાર લાગી? પહેલો મુદ્દો પતી ગયો, 6 મુદ્દા શીખવા ગણવાના. એટલે શું અગત્યનું મિત્રો ખબર પડી? સૂત્ર, સૂત્ર નહીં તો દાખલો નહીં. ઓકે, 2, લઘુત્તમ જથ્થો. સૂત્ર આજે જુઓ, આવતીકાલથી તમારે મોડે કરવાના જ છે. લઘુત્તમ જથ્થો, વર્ધી સપાટી ઓછા કૌંસમાં સરેરાશ સમય ગુણ્યા સરેરાશ વપરાશ. વર્ધી સપાટી એટલે ઉપર હમણાં જ શોધી, 2000 ઓછા સરેરાશ સમય હમણાં ઉપર શોધ્યો, જોઈ લો 40 દિવસ સરેરાશ સમય ગુણ્યા સરેરાશ વપરાશ બી આપણે શોધ્યો 35 એકમો. તો 40 × 35 એટલે 1400. તો 2000માંથી 1400 વાત કરો તો 600 એકમ. નામ આપો લઘુત્તમ જથ્થો. ચલો 3 નંબર, ગુરુત્તમ જથ્થો. શું સૂત્ર છે? વર્ધી સપાટી માઇનસ ઓછામાં ઓછો સમય ગુણ્યા ઓછામાં ઓછો વપરાશ કૌંસ પૂરો વત્તા આર્થિક વર્ધી જથ્થો.
તો વર્ધી સપાટી હમણાં જ આપણે શોધી છે, હા કરજો 2000 છે, 2000 ચલો એ કૌંસમાં ઓછામાં ઓછો સમય અને ઓછામાં ઓછો વપરાશ, જુઓ જો ઓછામાં ઓછો સમય હોય, ઓછામાં ઓછો સમય 30000 અને ઓછામાં ઓછો વપરાશ પણ 30 એકમો અને આર્થિક વૃદ્ધિ બી જતો જોઈ લો 1200 એકમ. ચલો જતા રહો સૂત્રોમાં, તો ઓછામાં ઓછો સમય 30, ઓછામાં ઓછો વપરાશ 30, કૌંસ પૂરો વત્તા આર્થિક વૃદ્ધિ જતો 1200. ચલો સૂત્રને સોલ્વ કરીએ, 2000 - 900 - 1200 એટલે 2300 એકમો ગુરુત્તમ જથ્થો. 4, ભય સપાટી સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત. જુઓ સરેરાશ વપરાશ આપણે શોધ્યો તો 35 હાર્યા, 35 મળ્યું અને તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત આપી છે 5 દિવસ. બસ મૂકી દો, જુઓ હશે જ અંદર. તો જુઓ 4 નંબરમાં ભય સપાટી 35 × 5 એટલે 175 એકમો. ઓકે ચલો, 5 સલામતી જથ્થો. સૂત્ર, વધુમાં વધુ વપરાશ ગુણ્યા કૌંસમાં વધુમાં વધુ સમય માઇનસ સરેરાશ સમય. જો વધુમાં વધુ વપરાશ 40, બરાબર, વધુમાં વધુ સમય ને સરેરાશ સમય, વધુમાં વધુ સમય જુઓ 50 અને સરેરાશ સમય 40. ચલો 40 × 50 - 40 5 નંબર ચાલે છે ને. ઓકે તો 40 × 10 એ 400 એકમ અને 6 સરેરાશ સ્ટોક સપાટી. સૂત્ર, લઘુત્તમ જથ્થો હમણાં શોધ્યો જ છે વત્તા 1/3 આર્થિક વૃદ્ધિ જથ્થો, એટલે લઘુત્તમ જથ્થામાં અડધો વૃદ્ધિ જથ્થો ઉમેરો એટલો એમ. જો લઘુત્તમ જથ્થો શોધ્યો તો 600 + આર્થિક વૃદ્ધિ જથ્થો 1200 છે ને એને અડધા એવું કહે ને. ચલો 600 + 1/2 1200ના આર્થિક વૃદ્ધિ જથ્થો 1200 બરાબર, એટલે 600 + 600 એટલે 1200 એકમ સરેરાશ સ્ટોક સપાટી. સમજ પડી? ઓકે પતી ગયું ભાઈ. તો હવે ફરી કહું, આ 6 સૂત્રો યાદ કરવાના છે, યાદ કરવા ગોખવા નહીં બેહવાનું, એને મનન કરવાના અને એને ચોપડામાં ઉતારવાના. ઓકે પછી આ દાખલો ઘર નાખવાનો, બરાબર, 6 સપાટીનો. ઓકે કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ તકલીફ હોય, મિત્રો 12 મિનિટમાં પતી ગયું, બરાબર, કોઈ પ્રશ્ન હોય તકલીફ હોય વોટ્સઅપ કોલ કરો, ફોન કરો, મારી ચેનલને ખાસ જોજો આમ, બરાબર. થેન્ક યુ વેરી મચ.